હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવશું અપ્પમ રેસીપી. એની માટે આપણે 500 ગ્રામ રવો લેશું અને દહીં અને પાણીથી આપણે એનું બેટર બનાવશું આ રીતે. અને દહીં પહેલાં એડ કરશું અને પછી ઉપરથી જોઈએ એટલું પાણી એડ કરવાનું. અને આ રીતે આપણે મિક્સ કરી લેશું અને પછી જોઈએ તો વધારે પાણી આપણે આ રીતે એડ કરતું જવાનું. અને અડધું લીંબુ એડ કરી મિક્સ કરી અને ઢાંકી અને રાખી દેવાનું 10 મિનિટ. પછી આપણે વઘાર કરીશું. તેલ મૂક્યું છે અને રાઈ અને હિંગથી આપણે આ રીતે વઘાર કરી લેશું અને એ વઘાર આપણે બેટરમાં એડ કરી દઈશું. ડુંગળી અને ટામેટું અને આદુની પેસ્ટ રેડી આવે છે તે આપણે એડ કરીશું અંદર. તમે ગાજર કે કોઈ બી વેજીટેબલ એડ કરી શકો. આમાં તો આપણે મસાલા એડ કર્યા છે, બીજા બધા ગરમ મસાલો, લાલ મરચું પાવડર અને નમક. અને ઉપરથી આપણે નાણાં ભાજી એડ કરીશું. જે બી અવેલેબલ હોય વેજીટેબલ તે તમે એમાં એડ કરી શકો. ઉપરથી આપણે બેકિંગ સોડા એડ કર્યા છે અને થોડું તેલ એડ કર્યું છે. અને આ રીતે આપણે થીક બેટર બનાવી લેશું. અને આપણે અપમ પેન જે છે તે આપણે ગરમ થવા રાખી દીધી છે. આ રીતે બધા જ અપમાં આપણે તેલ લગાવી લેશું. આ રીતે બધાજમાં તેલ લગાવી અને પછી આ રીતે આપણે બધા જ અપ્પે બનાવવા રાખી દઈશું. તાજની મારી રેસીપી કેવી લાગે તે કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. અને શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને ઉપરથી આ રીતે ઢાંકીને રાખી દેવાનું. તો આપણે 10-15 મિનિટમાં બની અને રેડી થઈ જાય. તો આ રીતે થઈ જાય. પછી આપણે એને ઉલટા પલટાવી દેવાના જેથી કરીને સરખા ચડી જાય. ગેસ આપણે ધીમો જ રાખવાનો, ધીમા ગેસે જ આપણે ચોળવવાના જેથી કરીને અંદર કાચા ના રહે. તો આ રીતે બધા જ આપણે કરી અને 5 મિનિટ પછી રહેવા દઈશું. તો બની અને રેડી થઈ ગયા છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે. ટમેટો કેચપ કે ગ્રીન ચટણી સાથે તમે ખાઈ શકો અને એમને પણ ખાઈ શકો. તો આજની રેસીપી ગમે તો લાઈક, શેર અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો એન્જોય માય રેસીપી. તો ફરી મળીએ નેક્સ્ટ રેસીપી વ્લોગમાં. બાય બાય ફ્રેન્ડ્સ.